બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. કોંગ્રેસના હાઈકોર્ટના વકીલ બાબુભાઈ માંગુકિયાનું નિવેદન સામે આવ્યું છે. ટેકેદારો હજુ સુધી લાપતા છે. ચારે ટેકેદારોનું અપહરણ થયું છે તે પાકું છે. પોલીસ કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી હતી, છતાં પોલીસ મૂક પ્રેક્ષક તરીકે જોઈ રહી છે. આ લોકશાહીનું હનન છે. અહીં ચૂંટણીમાં હાર જીત જનતા કરતી હોય છે. તો વકીલ જે છે કોંગ્રેસના હાઈકોર્ટના બાબુભાઈ માંગુકિયા, તેમનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ટેકેદારો હજી સુધી લાપતા છે, એટલે કે આ વાત સાચી છે કે તેમનું અપહરણ થયું છે. ચારે ટેકેદારોનું અપહરણ થયું હોવાનું છે તે પાકું છે. પોલીસ કમિશનરને રજૂઆત પણ કરાઈ હતી આ મામલે, પરંતુ હજી સુધી કઈ નિર્ણય લેવાનો નથી, છતાં પોલીસ મૂક પ્રેક્ષક તરીકે જોઈ રહી છે. આ પ્રકારની વાત બાબુભાઈ માંગુકિયાએ કરી છે. આ લોકશાહીનું હનન છે. આ લોકશાહીનું હનન છે. અહીં ચૂંટણીમાં હાર જીત જનતા કરતી હોય છે. આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. જે કોંગ્રેસના હાઈકોર્ટના વકીલ છે બાબુભાઈ માંગુકિયા, તેમણે આ નિવેદન આપ્યું છે. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટની કલમ 36ની પેટા કલમ 2 અને 5ની જોગવાઈ પ્રમાણે નોમિનેશન પેપરના સ્ક્રુટિનીમાં નોમિનેશન પેપરમાં ફક્ત સિગ્નેચર છે કે નહીં એટલી જ ઇન્કવાયરી થાય, એનાથી વધારાની કોઈ ઇન્કવાયરીનો સ્કોપ હોતો નથી. ધારો કે કરેક્ટનેસ એટલે નોમિનેશન પેપરમાં જે સિગ્નેચર કરવામાં આવી છે સાચી છે કે ખોટી છે એની જો ઇન્કવાયરી કરવી હોય તો જેણે એફિડેવિટ કરી છે એ લોકોને અમારી સમક્ષ હાજર કરવા એટલે ઓથોરિટી અમને બોલાવવા પડે. અમને ઉલટ તપાસ કરવાનો હક છે અને ઉલટ તપાસ કરવા દેવી પડે. અમે ગઈકાલે પોલીસમાં પણ જાહેર કરી દીધું, કમિશનર ઓફિસમાં પણ એપ્લિકેશન આપી છે કે અમારા ચારે ચાર ટેકેદારોનું અપહરણ થયું છે. જ્યાં સુધી એ મળે નહીં ત્યાં સુધી આ ઇન્કવાયરી ન થવી જોઈએ અને એને બોલાવી અમને ક્રોસ એક્ઝામિનેશન કરવાની તક આપવી જોઈએ. અને આ સિગ્નેચર છે નોમિનેશન પેપરમાં સાચી છે કે ખોટી છે એના માટે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો FSLમાં મોકલી તાત્કાલિક અને એનો રિપોર્ટ મગાવવો પડે. આ અમારી અરજીઓ અનિર્ણિત છે. હજી સુધી RO આ નિર્ણય આ અરજીનો કોઈ નિકાલ લાવ્યા નથી. અમને કીધું નથી કે અરજી એલાઉ કરી છે કે રિજેક્ટ કરી છે. પણ હું એટલું કહી કે ગઈકાલથી અત્યાર સુધી જે કંઈ ઘટનાઓ ઘટી રહી છે એને માટે જવાબદાર કોઈ હોય તો નિલેશભાઈ કુંભાણી છે. અગર ફોર્મ રદ થશે તો જવાબદાર નિલેશભાઈ કુંભાણી જ રહેશે અને ફોર્મ મંજૂર થશે તો એ નિલેશભાઈ કુંભાણી. પાર્ટીના કાર્યકર્તાઓ પર પાર્ટી ચાલતી હોય છે, પરંતુ નિલેશભાઈના કેસમાં એવું છે કે પોતે લોકસભાના ઉમેદવાર હતા એટલે એમને એમનો વીટો પાવર સમજો વાપર્યા ઉપયોગ કર્યો અને એમને એમના અંગત બનેવી એમના ભાણિયા એમના ધંધાકીય જે સાથીદારો છે એમને એમને ટેકેદાર તરીકે મૂક્યા છે. એટલે આપણે કીધું ને કે જવાબદારી નિલેશભાઈ કુંભાણીની છે.